કપરાડા તાલુકાના પાનસ ગામ ખાતે યોજાયેલ સેવા સેતુના કાર્યક્રમમાં પ્રજાના અનેક પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. કપરાડાના પાનસ ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 1652 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારી સુમિત્રાબેન નળગે તથા માજી તાલુકા પ્રમુખ રમેશભાઈ ગાવિત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સરકારશ્રી દ્વારા આયોજિત ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ પાનસ પ્રાથમિક શાળા ગામેથી કરવામાં આવેલ છે. સરકારશ્રીની સૂચના પ્રમાણે આ જે સેવા સેતુ કાર્યક્રમ છે એમાં લગભગ 55 જેટલી સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને એમાં ખાસ કરીને જે વ્યક્તિલક્ષી રજૂઆતો છે એને પ્રાયોરિટી આપવામાં આવે છે. આજે કપરાડા તાલુકાના 12 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ પાનસ મુકામે જે યોજવામાં આવેલો છે એમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, તદુપરાંત મેડિકલ સારવાર માટેની જોગવાઈ, પશુ સારવારની જોગવાઈ, તેમજ આવકના દાખલા, સિનિયર સિટીઝનના પ્રમાણપત્રો, નરેગા યોજના હેઠળ જોબ કાર્ડ ઇસ્યુ કરવા, આ પ્રમાણેની વિવિધ જે યોજનાઓ છે એના લાભો આપવામાં આવનાર છે. અને કાર્યક્રમમાં તાલુકાના મામલતદાર સાહેબ, તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, જુદા જુદા વિભાગના તમામ અધિકારીશ્રીઓએ પોતપોતાના સ્ટોલ પર કામગીરી શરૂ કરેલી છે. તમારું નામ બોલો. બાબલુભાઈ લહનુભાઈ ચૌધરી, પાનસ. આ સેવા સેતુ કાર્યક્રમ યોજાય કયા કયા પ્રશ્નો માટે? આ પાનસ ગામે આજે સેવા સેતુ રાખવામાં આવેલું છે એ છે ને મેઇન મુદ્દો એ છે કે વારસાઈ અને ખાસ આધાર કાર્ડના નામ કટક આગળ હોવાથી એ પાછળ કરવામાં માટેનું સેવા સેતુ રાખવામાં આવેલું અને આધાર કાર્ડ માટે અને વારસાઈ અને આ જંગલની જમીન અને આ આવક જાતિના દાખલા માટેનો આ ખાસ સેવા સેતુ આજે રાખવા કાર્યક્રમ રાખવાનો આવે છે. અને સેવા સેતુ મેઇન હેતુ એ છે કે તાલુકા પંચાયત અને મામલતદારશ્રીને વચ્ચે આખું જવું ન પડે એના માટે આજે પાનસ ગામે 12 જેટલા ગામોનું આ ગામોની સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે.